હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનન્યાઝ હોમ કિચન. આજે હું તમારા માટે લઈને આવી છું રવા ઇડલીની રેસીપી. એકદમ સોફ્ટ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી આપણી રવા ઇડલી રેડી થઈ ગઈ છે. તો ટિપ્સ અને ટ્રીકની સાથે રેસીપીની શરૂઆત કરીએ. અનન્યાઝ હોમ કિચનની નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ પર નવા હો, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો. સૌથી પહેલાં આપણે રવા ઇડલીનું બેટર રેડી કરી લઈએ. તેના માટે અહીંયા એક પેન લીધું છે. પેનની અંદર આપણે તેલ એડ કરી દઈશું. અહીંયા મેં એક ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું એટલે આપણે જીરું એડ કરી દઈશું. સાથે ચણાની દાળ એડ કરી છે. હવે આપણા ચણાની દાળ અને જીરું સરસ રીતે સતળાઈ ગયા છે તો તેની અંદર આપણે ક્રશ કરેલું 1/2 ચમચી આદું એડ કરી દઈશું. સાથે 2-3 મરચાંને ચોપ્ડ કરીને એડ કરી દીધા છે અને થોડા લીમડાના પત્તા એડ કરી દઈશું. હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે સાતળી લેવાના છે. તો આ રીતે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને 2-3 મિનિટ સરસ રીતે સાતળી લઈએ. સાથે આપણે ચપટી હિંગ પણ એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ સરસ રીતે સતળાઈ જાય પછી આપણે તેની અંદર 1 કપ જેટલી ઇડલી રવા માટેનો જે રવો મળતો હોય છે તે મેં એડ કર્યો છે. જો તમારી પાસે ઇડલી રવાનો રવો ના હોય તો જે શીરો બનાવવા માટે આપણે સોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે પણ એડ કરી શકો છો. મેં અહીંયા 1 કપ જેટલો એડ કર્યો છે. તેને સરસ રીતે આપણે સાતળી લેવાનો છે. તો 2-3 મિનિટ સુધી એકદમ સ્લો ફ્લેમ પર આ રીતે આપણે સોજીને સરસ રીતે સાતળી લઈશું. હવે 2-3 મિનિટ થઈ ગયા છે. આપણી સોજી સરસ રીતે શેકાઈને રેડી થઈ ગઈ છે. તો ગેસનું ફ્લેમ બંધ કરી દઈએ અને તેને એક અલગ બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે સોજીને ઠંડી થવા દેવાની છે. આપણી સોજી ઠંડી થઈ જાય પછી આપણે તેની અંદર 1-1 કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દઈશું. તો આપણી સોજી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. હવે હું તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશ. સાથે આપણે ટેસ્ટમાં વધારો લાવવા માટે થોડી કોથમીર એડ કરી દઈશું. સાથે આપણે તેની અંદર દહીં એડ કરી દઈશું. અહીંયા મેં 3/4 કપ જેટલા દહીંનો ઉપયોગ કર્યો છે. આપણે બધું દહીં તેની અંદર એડ કરી દઈશું અને સોજી અને દહીંને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે દહીં અને સૂજીને સરસ રીતે મિક્સ કરીને તેનું જાડું બેટર રેડી કરવાનું છે. આ બેટર થીક હોય છે, એકદમ પતલું કરવાનું નથી. તો આપણે બધું દહીં મિક્સ કરીને તેને સરસ રીતે આપણે સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી હલાવી લઈશું. તો આ રીતનું આપણું જાડું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું. અહીંયા મેં 1/2 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. પહેલાં હું થોડું પાણી એડ કરી દઈશ અને જો જરૂર પડશે તો ફરીથી તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું. તો આ રીતે પાણી એડ કરીને એકવાર સરસ રીતે આપણે બેટરને મિક્સ કરી લઈશું. જો જરૂર પડશે તો ફરીથી પાણીનો ઉપયોગ કરીશું. તો હવે આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે, પણ જરૂર છે એટલે હું ફરીથી તેની અંદર જે વધેલું પાણી હતું તે પણ એડ કરી દઈશ અને બેટરને સરસ રીતે મિક્સ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી સરસ રીતે હલાવી લઈશું, જેથી આપણી ઇડલી સરસ એવી સોફ્ટ સોફ્ટ રેડી થઈ જશે. તો આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. આ બેટર બનાવવા માટે આપણે 1/2 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે તો તેને 15 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. 15 મિનિટ પછી આપણે તેની અંદરથી સરસ એવી ઇડલી રેડી કરી લઈશું. હવે આપણે જેની અંદર ઇડલી બનાવવાની છે તે વાસણને ગેસની ઉપર મૂકીને ગરમ કરી લેવાનું છે અને ઇડલી બનાવવા માટેનું જે તેને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. તો બધા બાઉલને સરસ રીતે આપણે ગ્રીસ કરી લેવાનું છે. સાથે તેની અંદર મેં 1-1 કરીને બધા કાજુ એડ કર્યા છે. કાજુ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ ચોક્કસથી એડ કરજો, તે ઓપ્શનલ છે પણ એડ કરશો તો ટેસ્ટમાં વધારો થઈ જશે. તો આ રીતે મેં બધા કાજુ પહેલેથી ગોઠવી દીધા છે. હવે આપણી ઇડલીની પ્લેટ સરસ રીતે રેડી થઈ ગયા છે. 15 મિનિટ પણ થઈ ગયા છે. તો જોઈ લઈએ આપણું ઇડલીનું બેટર સરસ એવું રેડી થયું છે કે નહીં. તમે જુઓ સોજીએ બધું પાણી એબ્ઝોર્વ કરી લીધું છે અને આપણું બેટર એકદમ થીજી ગયું છે. તો પહેલાં હું તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશ અને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશ. તો આ રીતે આપણે પહેલાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો જરૂર પડશે તો ફરીથી આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું. અહીંયા મને જરૂર લાગે છે એટલે હું ફરીથી તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશ. આ રીતે આપણે પાણી એડ કરીને બેટરને સરસ રીતે મિક્સ કરીને સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે. તો તમે જુઓ આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. તો આ રીતનું આપણું ઇડલીનું બેટર સરસ રીતે રેડી થઈ જાય પછી આપણે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે અને તેની ઉપર 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. હવે બંને મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમારે બેકિંગ સોડા એડ ના કરવો હોય તો તમે 1/4 ટીસ્પૂન જેટલું ઇનોનું રેગ્યુલર પાઉચ મળતું હોય છે તેનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આપણી પ્લેટ જે રેડી છે તેની અંદર બેટરને એડ કરી દઈએ.
તો એક એક કરીને બધી પ્લેટની અંદર આપણે ઇડલીનું બેટર સરસ રીતે એડ કરી દેવાનું છે. આ રીતે થપથપાવી દેશો તો બધું બેટર સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. આ રીતે આપણે બધી ઇડલીની થાળીઓ રેડી કરી લેવાની છે અને તેને બાફી લેવાની છે. તો આપણે ઇડલી જેમાં બાફવાની હોય તે વાસણ સરસ રીતે ગરમ કરી લીધું છે. પાણી સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર ઇડલીની થાળી મૂકી દઈશું અને 15 મિનિટ સુધી તેને સરસ રીતે બાફી લઈશું. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ઇડલી સરસ એવી બફાઈને રેડી થઈ ગઈ છે. હવે ઠંડી થઈ જાય પછી આપણે તેને ચપ્પુની મદદથી કાઢી લઈશું. હવે તમે જુઓ એકદમ સરસ એવી પોચી પોચી આપણી ઇડલી રેડી થઈ ગઈ છે. તેને સરસ એવી જાળીઓ પણ પડી છે અને સરસ એવો કલર આવ્યો છે. તો આપણી રવા ઇડલી રેડી થઈ ગઈ છે. તો ચલો સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. એક એક કરીને આપણે બધી રવા ઇડલી લઈ લઈશું, સાથે કોપરાની ચટણી, સિંગદાણાની ચટણી, સાંભાર અને તેની સાથે વઘારેલું દહીં મળે તો કેવી મજા પડી જાય. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી એકદમ ઇઝી રીતે રેડી થઈ જતી આપણી રવા ઇડલી રેડી થઈ ગઈ છે. સવારના નાસ્તા માટે ખૂબ જ સારો એવો ઓપ્શન છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો.